ಭಾರತೀಯ ವಸ್ತು ಶಿಕ್ಷಣೀಯ ಜುನಾಗಢ್ ಕೃಷಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಜುನಾಗಢ್. ಅದನ್ನು ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ಲಾಂಟ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಗುಜರಾತ್ ಜೊತೆ ಇನ್ನ ದ್ವಾರ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત ઉપક્રમે ગોઠવવામાં આવેલું છે. અને એમાં ખાસ કરીને આજે પાક સંરક્ષણ અને એની સમસ્યાને સમાધાન એ વિષય ઉપરનો આજનો આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારની અંદર આ એસોસિએશનના લગભગ 600 ઉપરાંત સભ્યો છે, આજીવન સભ્યો. એ બધામાંથી મોટાભાગના વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે, તેમજ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો પણ આમાં 301 જેવા ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મુખ્ય આપણા જે બે પાક છે એમાં ખાસ કરીને મગફળી છે અને કપાસ. મગફળીની અંદર છેલ્લા 2 વર્ષથી મૂંડાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. એને નિયંત્રણમાં લેવા માટેની સ્ટ્રેટેજી એટલે કે પહેલાં વિચારી શકાય સફળ ચર્ચાઓ વૈજ્ઞાનિકો થશે. તદુપરાંત કપાસની અંદર આજે ગુલાબી ઈયળનો પ્રશ્ન છે. ગુલાબી ઈયળ છેલ્લા 2-3 વર્ષથી આપણે કપાસના પાકની અંદર નુકસાન કરતી આવી છે અને આની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ ન થાય એવા ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ એના વિશેની પણ ચર્ચા કરવામાં આવશે. એ ઉપરાંત ખાસ કરીને પાક સંરક્ષણની દ્રષ્ટિએ ઝેર મુક્ત ખોરાક પેદા થાય અને સજીવ ખેતી તરફ આપણે ખેડૂતો આગળ વધે તો એમાં ખર્ચ કેમ ઘટાડી શકાય એના ઉપરની પણ આજે ચર્ચા થવાની છે. એટલે આમ જોઈએ તો પાક અને પાક સંરક્ષણ, પાકની તંદુરસ્તી, ખાતરો, રાસાયણિક ખાતરો તરફ થતો વધારાનો ખર્ચ જે છે એ ઘટાડવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ, જૈવિક દવાઓનો ઉપયોગ, આ બધું કરી અને પર્યાવરણને પણ સલામત રાખવું, જે પાણી છે આપણી પાસે ઉપલબ્ધ છે એને કર્કશયુક્ત કઈ રીતે વાપરવું તેના વિશે પણ ચર્ચા કરવામાં આવશે. એનું કારણ છે કે વધારે પિયત આપવાથી ઘણી વખત રોગ અને જીવાતનો પ્રશ્ન પણ વધતો હોય છે, કે આનુષંગિક રીતે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને પાકની તંદુરસ્તી એટલે કે ક્રોપ હેલ્થ કઈ રીતે જાળવી શકાય એ વિશેની આજે વિશદ ચર્ચા કરવામાં આવશે. આ રીતનું આયોજન કર્યું.